આ તરફ સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિય સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચતા જ તેમનું ઢોલ નગારાના તાલ સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતા. ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજય મુહૂર્ત 12:39 કલાકે તિલક કરીને તાજપોશી કરવામાં આવી હતી. સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી. ક્ષત્રિયોમાં પણ અને નોન ક્ષત્રિયોમાં પણ હવે ભારત રત્ન આપવું કે ન આપવું એ તો સરકારના હાથમાં છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સ્વર્ગવાસ છે, આવતા વર્ષે 60 વર્ષ પૂરા થશે. 60 વર્ષ પછી પણ જો સમગ્ર ભારત એમને પૂછતું હોય તો એ મારી માટે તો ભારત રત્નથી બી વધારે મોટી વાત છે. પણ બસ હોપ ફોર ધ બેસ્ટ કે એમને મળે એવી બધાની લાગણી છે. હવે જોઈએ આગળ શું થાય છે. રાજનીતિમાં રાજનીતિથી અમારે કોઈ વિરુદ્ધ નથી. સરકાર જ છે, જેમ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, જેમને પોતાને કોઈ ઇન્ટરેસ્ટ હોય રાજનીતિમાં જોઈન થવાનો કે ઇલેક્શન લડવાનો, ચાહે એ લોકલ લેવલ ઉપર હોય કે પછી નેશનલ લેવલ ઉપર હોય, એ એમની પોતાની ચોઈસ છે. એમાં કોઈ એવી બાધા નથી કે અમે નહીં અલાઉ કરીએ. પણ આ મંચ ઉપર કોઈ પોલિટિકલ વાતો નહીં થાય, નહીં તો પછી એમાં શું થાય છે કે પોલિટિકલ વાતો થઈ અને આ પાર્ટીનો આખો જે ધ્યેય છે, જે એની દિશા છે, એ સીધી જવાની બધીમાં. ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના માધ્યમને આપ સર્વના પ્રતાપે અમને આવડું મોટું સ્થાન પ્રાપ્ત થયું છે. સરસ મજાનો કાર્યક્રમ હતો. ભાવનગર મહારાજ સાહેબનું ખૂબ જ મોટું સન્માન કરવાનો એક અમે નાનો પ્રયત્ન કરેલો. ખરેખર એક હોલમાં જ આ કાર્યક્રમ થાય એવી ઈચ્છા હતી, પણ લોકોની માંગ હતી કે ભાઈ અમને આ મોટા પાયે કાર્યક્રમ કરો. એટલે આ ખૂબ સરસ કાર્યક્રમ થયો. મહારાજ સાહેબે પણ વધાવ્યો અને રાજકીય નહીં પણ સામાજિક રીતે અમે જવાબદારીપૂર્વક આગળ વધવાનું કામ દરેક સમાજને સાથે લો. કારડીય રાજપૂત સમાજ પણ આમાં સામેલિત હતા, કાઠી રાજપૂત સમાજ હતા, તેમજ નાડોદા રાજપૂત સમાજ પણ હતા, એની સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ પણ હતા. તો હું માનું ત્યાં સુધી આપણે બધાએ આ ગૌરવ લેવાની વાત ક્ષણ છે કે તમને અને મને, હું જે રાજપૂત તરીકે ક્ષત્રિય તરીકે મારું જે માન છે, એ બધા સમાજે મને જે આંદોલનમાં મદદ કરી હતી એ બધાનું હું સન્માન કરી શક્યો. એમણે બધાએ સન્માન ન સ્વીકારી રાજાઓનું સન્માન થાય એવું એક એક નેક એક નેમ સાથે બધા ભેગા થયા. આ ગૌરવપૂર્ણ ક્ષણને આપ સર્વે વધાવી લીધી, તે બદલ હું આપ સર્વને પણ વંદન કરું છું અને અભિનંદન આપું છું કે આપ સર્વ અમારી સાથે રહી સમાજને એક કરવા માટે આપ એક તાંતણે બંધાય અને સમાજને આગળ વધારવા માટેની જે નેમ અમે લીધી છે એમાં ભાવનગર મહારાજ સાહેબના હાથ મજબૂત કરવા માટે અમે જેમ જોડાઈ રહ્યા છીએ એમ આપ સર્વે અમને હર હંમેશ મદદ કરતા રહેશો એવી આશા રાખું. સરદાર પટેલજી કે જો ભારત કો એકત્રિત કરને કા હૈ, જો સરદાર પટેલજીને જો ભારત કો એકત્રિત ક્યા, સરદાર પટેલજી હિન્દુસ્તાન કે હોમ મિનિસ્ટર થે, તો વો મેં ક્રેડિટ નહીં લે રહા હું. પ્લસ અપને જબી ભી ભારતીય સેના કા જો નિર્માણ ક્યા કે સોમનાથ મંદિર બનાયા, ઉસકા ક્રેડિટ મેં નહીં લે રહા હું. સરદાર પટેલ હમારે લે ભી પૂજનીય હૈ. આજ કી તારીખ મેં ભારત સરકારને યે ભી નિશ્ચિત ક્યા હૈ કે રાજપૂતોને જો ભી રાજપરિવારોને અપના બલિદાન દિયા હૈ ઉનકા મ્યુઝિયમ વહાં બનેગા, સરદાર પટેલ કે સ્ટેચ્યુ કે વહાં પે ઉસકા નિર્માણ કામ ભી શરૂઆત હો ગયા હૈ. મેરા કહેને કા મતલબ યે થા, જો 552 સ્ટેટ યા 562 સ્ટેટ જો ભી સ્ટેટ થે, ઉન સબકો એકત્રિત કરકે ઉન સબકો અલગ નહીં હોને દિયા, સિવાય શાયદ હૈદરાબાદ ઓર કશ્મીર કે દો જો સ્ટેટ શાયદ ઓર જૂનાગઢ જો અપને દો તીન સ્ટેટ જો થે વો જો સાથ મેં નહીં આયા, વો અલગ પડ ગયા જો ભી હુઆ, બટ જો બાકી સબ સ્ટેટ થે ઉન સબકો એકત્રિત કરને કે લિયે કૃષ્ણકુમારસિંહજીને સરદાર પટેલજી કા હાથ પકડ કે ચલે, તો જીતના મહત્વ સભી સ્ટેટો કો એક સાથ લાને કા સરદાર પટેલ કો મિલતા હૈ, ઉતના કે ઉતના મહત્વ કૃષ્ણકુમારસિંહજી કો મિલના ચાહિયે.